બારમાં આપણો વિષય છે ગણિત ધોરણ પાંચ, એમાં પ્રકરણ પાંચ બે સરખું દેખાય છે. આગળ તમે ઘણા બધા પ્રકરણ શીખી ગયા. આજે આપણે નવ પ્રકરણ શીખવાનું છે કે બે સરખું દેખાય. તો આપણે શરૂઆત કરીએ વિડીયોની. પ્રકરણ પાંચ તે સરખું દેખાય છે. આ પેટર્ન સોનુએ ગરમીના એક દીવાથી બનાવી છે. સુંદર છે. આ પેટર્ન કેવી રીતે બનાવી તે જોઈએ. આવી રીતની પેટર્ન બનાવવા માટે સોનુએ એક કાગળ લીધો. કાગળને આ રીતે અડધો થાય તેમ ગળી વાળ્યો. ગળી વાળવાનો ભાગ ખોલી નાખ્યો. ગળી વાળવાથી જે રેખા બને છે ત્યાં આગળ રંગનું એક ટીપું આ રીતે મૂક્યું અને કાગળની ગળી વાળી અને તે કાગળને આ રીતે દબાવ્યો. પેટર્નની વાત કરવામાં આવી છે કે તમે ઘણી બધી પેટર્ન બનાવતા હોવ છો આવી રીતે રમતી, તો અહીંયા એક પ્રવૃત્તિ કીધી છે. તમે પણ ઘરે પ્રયત્ન કરી જોજો. એક કાગળ લેવાનું છે સફેદ, એના પર વચ્ચે એના બે ભાગ કરવાના સરખા, વચ્ચે લાઈન દોરવાની અને પછી શું કરવાનું, એક રંગનું ટીપું મૂકવાનું. રંગ ફેલાઈ ગયો. હવે સોનુએ કાગળ આ રીતે ખોલ્યો જેથી કાગળ પર આ રીતની એક સુંદર પેટર્ન ભાગ તૈયાર થઈ. અહીં આવી કેટલીક પેટર્ન આપેલી છે તે જુઓ. તમે દર્પણ તો જોયું છે ને? દર્પણમાં તમને તમારો ચહેરો કે બીજાનો ચહેરો તમે જોતા હોય તેવો જ આવેલો દેખાય છે, બરાબર ને? તો ચાલો આપણે આ દર્પણના ઉપયોગથી પેટર્નને જોઈશું. પણ કેવી રીતે હું તમને સમજાવું. સૌ પ્રથમ આપણે જોઈતી કોઈ એક પેટર્ન લઈશું, તેને આ રીતે અડધી કાપીશું. હવે તેને અરીસામાં આ રીતે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહેવામાં આવ્યું છે કે એક પેટર્ન પેટર્નના બે ભાગ કર્યા, અડધો ભાગ લઈ લીધો, અડધા ભાગની સામે અરીસો મૂકો. અરીસો મૂકવાથી આવી રીતે તમને જોવા મળશે. તમે આવો ઘરે પ્રયત્ન કરજો કે એક પેટર્ન બનાવજો, એના બે સરખા ભાગ કરજો. બે સરખા ભાગ કર્યા બાદ સામેની સાઈડ શું મૂકવાનો છે, અરીસો મૂકવાનો. અરીસો મૂકવાથી અહીંયા જે પેટર્ન હશે એ જ અહીંયા જોવા મળશે. શું દેખાય છે તમને? તેનો આખો ભાગ સરસ. આ રીતે પેટર્નને બરાબર બે સરખા ભાગમાં કાપીએ તો આખો ભાગ એટલે કે પૂરું ચિત્ર દેખાશે. ચાલો આવી જ કેટલીક પેટર્ન લઈને અરીસામાં જોવાનો પ્રયત્ન કરીએ. અહીં દર્શાવેલ પેટર્ન જુઓ. તૂટક રેખા આ આકારને બે અડધા ભાગમાં વહેંચે છે, પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે. આથી આ બે અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને. અહીં દર્શાવેલ બીજી પેટર્ન જુઓ. જો તમે તેને તૂટક રેખાઓથી વાળો, આગળની જે ચિત્ર હતું એ ચિત્રમાં કેવું હતું કે પેટર્ન એકબીજાને ઢાંકતી નથી. જ્યારે આ ચિત્ર તમે જુઓ, અહીંયા તૂટક રેખાથી અડધો ભાગ છે એ આના પર મૂક્યો તો બંને એકબીજાને શું કરે છે, ઢાંકે છે, બરાબર? તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે. તમને આમાં શું જોવા મળ્યું? તો જે ભાગ હતો એ બીજા ભાગને શું કરે છે, પૂરેપૂરો ઢાંકી દે છે, બરાબર? તમે અહીંયા જોઈ શકો છો. તેથી આ બે અડધા ભાગને દર્પણ સાથે રાખતા પૂરું ચિત્ર બનશે. અહીંયા આવી જ બીજી બે પેટર્ન આપેલ છે જેને
સમાંતર રેખાએથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે। उदाहरण तूटक रेखा थी बे भाग में वेचाता आकारों में से क्या आकारों दर्पण सामने रखवा थी पूरु चित्र बनशे। जुदी जुदी जगह आ रीत तूटक रेखाओ तोड़ीशू।
जुदी जुदी जगह तूटक रेखा पर अरीसो मुकता जुदा जुदा आकारों मळशे जे अहीं दर्शावेल छे तेने ध्यानथी जुओ। અહીં બીજો આકાર આપેલ છે। આ જ રીતે આપણે આપેલ ચિત્રમાં પણ જુદી જુદી જગ્યાએ તૂટક રેખા દોરી તેનાથી બનતા આકારો પણ જુદા જુદા મળશે જે અહીં દર્શાવેલ છે। જોઈ દર્પણની રમત આમ કોઈ પણ આકારને તમે તે આકારના જુદા જુદા ભાગ પર મૂકી એવા આકારો મળે છે તે જોયું। બરાબર ને? ચાલો હવે આપણે આપેલ આકારને અડધો આંટો ફેરવતા કેવો આકાર મળે તે જોઈએ। અડધો આંટો ફેરવો। હવે વિદ્યાર્થી મિત્રો નવી માહિતી, અડધો આંટો ફેરવો। કોઈ પણ ચિત્ર હોય એના અડધો આંટો ફેરવીએ તો કેવો આકાર મળે એ જોવાનું છે। આ સમજવા એક વાર્તા સાંભળીએ। એક રાજા હતો। રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તે તિજોરીમાંથી કીમતી જવેરાત ચોરી જતો હતો। રાજાની તિજોરી દેખાવમાં અનાજ જેવી જ હતી। તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી। હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી। રાજાને ચિંતા હતી પોતાના ઘરેણાની, તો શું થતું કે એની તિજોરી હતી, તિજોરીમાં ઘરેણા, તો અડધો આંટો ફેટે તો તિજોરી ખુલી જાય, ફરી પાછો અડધો આંટો ફેટે તો તિજોરી શું થાય બંધ થઈ જતી હતી। રાજા ઘણીવાર તિજોરીને બંધ થઈ ગઈ એવું સમજતો, પણ ખરેખર તે તિજોરી ખુલ્લી જ રહેતી હતી। કારણ કે તિજોરીનો અડધો આંટો મારવાની જગ્યાએ રાજા પૂરો આંટો મારતા હતા, જેથી તેની તિજોરી બંધ થવાની જગ્યાએ ખુલ્લી રહેતી હતી। વિદ્યાર્થી મિત્રો, રાજા શું કરતા હતા કે અડધો આંટો મારતો બંધ થતી હતી તિજોરી, પણ રાજા તો આખો આંટો મારતા હતા તિજોરીનો, એટલે શું થતું હતું કે તિજોરી ખુલ્લી જ રહેતી હતી બંધ થવાને બદલે। રોજ ચોરી થવાને કારણે રાજા પરેશાન રહેતા હતા। આ વાત તેની પુત્રીને ખબર પડી। એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ રાજાને એક યુક્તિ સમજાવી જે તેમને ખૂબ જ ગમી। હવે રાજા ક્યારેય મૂંઝાતો હતો। તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી? ચોરી થતી અને ચિંતામાં રહેતો, તો પછી એની પુત્રીને વિચાર્યો કે આવું કેમ થતું હશે, તો એની પુત્રી ખૂબ સમજદાર હતી, એને રાજાને એક યુક્તિ બતાવી, તો તમે પણ વિચારો એ યુક્તિ કઈ હશે? રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું। હવે રાજાની પુત્રી હોશિયાર હતી, તો તેણે શું કીધું રાજાને કે જે પીળા રંગનો ભાગ હતો ને એ પીળા રંગની ધાર પર એક ટપકું કરવાનું કહ્યું રાજાની પુત્રીએ। હવે એના લીધે શું થશે કે રાજાને ખબર પડશે કે કેટલો આંટો ફેરવવો।
જેથી રાજા અડધો આંટો મારી તિજોરી બંધ. હવે રાજાને શું ખબર પડી? અહીંયા એને ટપકું પર આવ્યું હતું એટલે રાજા અડધો આંટો ફેરે તો નિશાન ક્યાં આવ્યા? નીચે. ફરી પાછો અડધો આંટો ફેરવે તો તિજોરી શું થાય? ખુલી જાય. બરાબર. એવી રીતે શું થતું હતું? તિજોરી બંધ કરતા ખુલી જતા. હવે એમની પાસે નિશાન હતું એટલે અડધો આંટો ફેરવે તો તિજોરી શું થઈ જતી? બંધ થઈ જતી. ફરી અડધો આંટો ફેરવે તો તિજોરી શું થાય? ખુલી જતી. અને એમને ખબર પડતી હતી કે તિજોરી બંધ છે કે તિજોરી ખુલ્લી. અને બીજો અડધો આંટો મારી તિજોરી ખોલતા હતા. રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. ચાલો આપણે તેને અડધો આંટો મારી કેવી રીતે બંધ કરવી ને ખોલવી તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, રાજા પાસે શું હતું? બીજી ઘણી બધી તિજોરીઓ હતી. તો કેવી રીતે આપણે અડધો આંટો મારી અને તિજોરીને ખોલી શકીએ કે બંધ કરી શકીએ એ આપણે જોવાનું છે. અહીંયા આપેલ તિજોરીઓનો અડધો આંટો આ રીતે મારો જેથી તેનો આકાર આવો થશે. પણ આપણે પણ અડધો આંટો મારતા પહેલા નિશાની કરીશું જેથી આપણે પણ રાજા જેવી ભૂલ ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ અડધો આંટો મારીએ તો એ પહેલા શું કરવાનું છે? નિશાની કરવાની છે દરેક જગ્યાએ. અહીંયા 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 અહીંયા. તો એનાથી શું થશે? આપણને ખબર પડશે કે અડધો આંટો ફર્યા કે નહીં. બરાબર ને? અડધો આંટો ફેરવવાથી એમનું એમ નીચે આપેલા આકારોમાંથી કોને? હવે ઘણી વાર એવું થશે અડધો આંટો ફેરવવાથી એમનું એમ એવું લાગે કે એમનું એમ જ થશે. તો આપણે એ પ્રવૃત્તિ સમજવાનું અને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય. આ આકારો જોઈને બતાવો અઘરું લાગે છે? જો હા તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. કોઈ પણ એક આકાર લો, એક કાગળ પર તેને આ રીતે અંકિત કરો. હવે જે આકાર લીધો હોય તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો. શું કર્યું વિદ્યાર્થી મિત્રો? એક આકાર લીધો અને ચારે બાજુ લાઈન દો અને પછી આકારનું શું કરવાનું? અડધો આંટો ફેરવવાનો. જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે તો આપેલ આકાર એનો એ જ છે અને જો ન ઢાંકે તો આપેલ આકાર એનો એ જ નથી. આની મદદથી કહી શકીએ કે આ આકારોનો અડધો આંટો મારતા એમના એમ રહેલા આકારો અહીં દર્શાવેલ છે જ્યારે બાકીના આકારો એના એ નથી રહેતા તેવા આકારો પણ અહીં દર્શાવેલ છે. I, N, O, S, X.
માં જ રહે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં તમે જોયું કે પેટર્ન કેવી રીતે દોરી શકાય, કેવી રીતે એના અલગ અલગ આકાર આપણે જોઈ શકીએ છીએ। ત્યારબાદ આપણે જોયું કે અર્ધો માટો ફેરવવાથી કેવી રીતે અક્ષરો બદલાય છે, આકાર બદલાય છે, ઘણા આકાર એવા ને એવા પણ રહેતા હતા। થેન્ક યુ।